ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે પોઈમ નંબર ટુ હિન્દ માતાને સંબોધન જોશું ઓકે પહેલાં ટાઇટલ આપણે સમજીએ સ્ટુડન્ટ્સ સંબોધન એટલે શું અને હિન્દ માતા કોને કહેવાય તો સંબોધન એટલે કોઈકને ઉદ્દેશીને આપણે કંઈક કહીએ કોઈકને કહેવું હોય તો એના માટે સંબોધન એવો શબ્દ વાપરી શકાય અને હિન્દ માતા એટલે તો તમને ખ્યાલ હશે કે આપણો ભારત દેશ જે છે એ ભારતની ધરતી આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે આપણા દેશની જે સંસ્કૃતિ છે આપણું જે કલ્ચર છે ને એમાં આપણે નદીને પણ માતા કહીએ ગાયને પણ માતા કહીએ એવી રીતે ધરતીને પણ માતા કહીએ તો ભારત દેશની ધરતી એ ભારત માતા કહેવાય તો ભારત દેશનું બીજું નામ છે હિન્દુસ્તાન તો હિન્દ દેશની ધરતી એ ભૂમિ એટલે કે હિન્દ માતા ઓકે એટલા માટે અહીંયા શીર્ષક છે હિન્દ માતાને સંબોધન ક્લિયર હવે બીજી એક વસ્તુ કે સૌથી આ જે કાવ્ય છે એના કવિનો પરિચય આપણે પહેલા મેળવી લઈએ ઓકે અને કાવ્યનો સાહિત્ય પ્રકાર જો હું તમને કહું તો એ પ્રાર્થના ગીત છે ઓકે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત ઓકે તો આપણે હવે કવિનો પરિચય મેળવી લઈએ કવિનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ અને બાજુમાં ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે કાંત તો ડેફિનેટલી સ્વાભાવિક છે કે તમને એવો ક્વેશ્ચન થતો હશે માઇન્ડમાં કે આવું ઇન્વર્ટેડ કોમામાં શું લખ્યું હશે કંઈ સરદેમ હશે કે શું હશે પણ એ સરદેમ નથી એ કવિનું ઉપનામ છે હવે એકદમ જો ઇઝીલી તમને હું સમજાવું તો દાખલા તરીકે તમારું નામ સાગર હોય તો ઘરમાં તમારા પેરેન્ટ્સ તમને એક લાડકા બરાબર હુલામણા નામથી બોલાવતા હોય અને એ નામ સાગર ન હોય કંઈક બીજું જ હોય બરાબર એ પછી લાલુ પણ હોય બરાબર ચૂન્નું પણ હોઈ શકે આ એક એક્ઝામ્પલ આપ્યું છે એવી રીતે જે આપણા સાહિત્યકારો છે એટલે કે સાહિત્યકારો ઇટ મીન્સ કવિઓ છે લેખકો છે બરાબર એ કંઈક પોતાના નામ સિવાય કોઈક બીજા અલગ નામથી કવિતા કે ભાઈ પાઠ છે નોવેલ છે નવલિકા છે એ લખતા હોય છે તો એના પોતાના નામ સિવાયનું જે અલગ નામ જે છે એ ઉપનામ કહી શકાય ઓકે તો મણિશંકર રત્નજી ભટ્ટ એ કવિનું પૂરું નામ છે આખું નામ છે અને કાંત એ એમનું ઉપનામ છે ક્લિયર હવે આ જે પોઈમ છે એનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત ઓકે એટલે પ્રેયર છે એમ સમજો તમે કવિનો જન્મ ટ્વેન્ટી એથ નવેમ્બર એટીન સિક્સટી સેવન અને મૃત્યુ સિક્સટીન્થ જૂન નાઇન્ટીન ટ્વેન્ટી થ્રી હવે એક વસ્તુ મારે તમને અહીંયા ક્લિયર કરવી છે કે તમને અહીંયા હાઇલાઇટેડ વર્ડ દેખાય છે યલો કલરના હવે એ જે વર્ડ છે ને એ ડિફિકલ્ટ વર્ડ છે અઘરા શબ્દો છે એને તમારે થ્રી ટાઈમ નોટબુકમાં લખી લેવાના છે ઓકે તો સ્ટાર્ટ કરીએ કવિનો પરિચય કવિકાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો સૌરાષ્ટ્રનું એક ડિસ્ટ્રિક્ટ છે અમરેલી એમાં લાઠી નામનો એક પરગણો મીન્સ એરિયા છે ઓકે અને લાઠી પાસે આવેલું ચાવંડ નામનું ગામ એ ગામમાં કવિકાંત એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટ એમનો જન્મ થયો કાંત પોતે કવિ નાટ્યકાર અને ધર્મચિંતક હતા ધર્મચિંતક એટલે શું તો કે ધર્મ વિશે એટલે રિલિજિયન વિશે ખૂબ ઊંડો વિચાર કરનારા એનું ચિંતન મનન કરનારા એટલે કે ધર્મચિંતક એમનો કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે હવે આ પૂર્વાલાપ એ શું છે તો એમની એક બુક છે એનું નામ છે એનું ટાઇટલ છે પૂર્વાલાભ અને એની પહેલાં વર્ડ છે કાવ્ય સંગ્રહ તો કાવ્ય સંગ્રહ ઇટ મીન્સ પોએમ કલેક્શન પૂર્વાલાભ નામની બુક છે એ બુકની અંદર એમણે લખેલા બહુ બધા કાવ્યો છે એનું કલેક્શન છે એટલા માટે એને કાવ્ય સંગ્રહ કહેવાય જે ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે રાષ્ટ્ર પ્રેમના કાવ્યોમાં કાંતના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે સમગ્ર કાવ્ય હિંદ માતાને સંબોધન રૂપે લખાયું છે એટલે કે ભારત માતા હિન્દ માતા ને કંઈ કહેતા હોય એવી રીતે આખી પોયમ લખાયેલી છે ઓકે જુદો જુદો ધર્મ પાડતા ભારત માતાના સંતાનો પરસ્પર એકબીજા સાથે પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે તો આ વસ્તુ આ પોઈમની અંદર છે કે જેમાં પ્રેમ પણ છે અને બીજી એક મહત્વની વાત કે એક આપણો ભારત દેશ જ એવો છે કે જેમાં જુદા જુદા ધર્મ પાડતા એટલે રિલિજન ફોલો કરતા બધા માણસો આપણા દેશમાં રહે છે એ પણ એકબીજા સાથે હળીમળીને સંપીને ઓકે તો રાષ્ટ્રપ્રેમનું એક અહીંયા એક એક્ઝામ્પલ પણ આ પોઈમમાં તમને જોવા મળશે ઓકે ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આપણે જોઈશું આપણા ભારત દેશમાં જુદા જુદા ધર્મ મીન્સ કે સંપ્રદાય ને ફોલો કરનારા લોકો આપણા દેશમાં રહે છે ઓકે અને એટલા માટે જ આપણા દેશને કહેવામાં આવે છે ક્લિયર એટલે આપણો દેશ જ એવો છે કે જ્યાં જુદા જુદા રિલિજિયન ફોલો કરતા લોકો એકસાથે હળી મળીને રહે છે એકબીજાના ફેસ્ટિવલ હોય એ પણ હળીમળીને સેલિબ્રેટ કરે છે ઓકે તો કયા કયા ધર્મ ને ફોલો કરનારા લોકો આપણા દેશમાં રહે છે એના ધર્મગુરુ મીન્સ કે એના ક્લેરિક અથવા તો એના પ્રિસ્ટ કોણ હ કોણ છે એમની હોલી બુક કઈ છે ઓકે એમનું હોલી પ્લેસ કયું છે હોલી સિમ્બોલ કયું છે અને મેઇન ફેસ્ટિવલ કયા છે એકોડિંગ ટુ ધેર રિલિજિયસ ઓકે તો એના વિશે આપણે જોશું તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો રિલિજિયન છે હિન્દુ ઓકે હોવી જોઈએ ઓકે એનો ધર્મગ્રંથ છે ભગવદ્ ગીતા રામાયણ અને મહાભારત ઓકે મંદિર એમનું ધર્મ સ્થાન છે એટલે હોલી પ્લેસ એટલે કે આપણે ભગવાનને જ્યારે પ્રેયર કરવી હોય તો આપણે ક્યાં જઈએ તો મંદિરમાં જઈએ ઓકે તો તો મંદિર એ ભગવાનનું ઘર છે ઓકે ઘરના માટે છે આલય પણ કહેવાય આલય તો દેવનું આલય એના ઉપરથી સિનોનીમ બન્યો છે મંદિરનો દેવાલય ઓકે તો મંદિરને દેવાલય પણ કહેવાય એનું ધર્મ પ્રતીક છે ઓમ ઓકે અને એના મેઇન ફેસ્ટિવલ છે હિન્દુ ધર્મના મેઇન ફેસ્ટિવલ છે દિવાળી હોળી અને જન્માષ્ટમી ક્લિયર હવે મુસ્લિમ ધર્મ આપણે જોઈએ તો એના ધર્મગુરુનું નામ છે મોહમ્મદ પૈગમ્બર કુરાની શરીફ એમની હોલી બુકનું નામ છે એમની હોલી પ્લેસ છે મસ્જિદ જ્યાં એ લોકો નમાજ પડે છે ઓકે અને એની બા એની બાજુમાં તમને પેલું મૂન જેવું દેખાય છે ગ્રીન કલરનો મૂન અને સ્ટાર એ એમનો સિમ્બોલ છે બરાબર ને એમના ધર્મનું પ્રતિક છે અને મોહરમ અને ઈદ બકરી ઈદ એ એમના મેઇન ફેસ્ટિવલ છે પછી આવે છે શીખ ધર્મ તો એના ધર્મગુરુનું નામ છે ગુરુ નાનક ઓકે એમનો રિલિજિયસ હોલીબુક છે

તો એના પ્રિષ્ઠ નામ છે ઈસુ ખ્રિસ્ત ઓકે હોલી બુક છે દેવળ તો ચર્ચ એ ઇંગ્લિશ વર્ડ છે પણ દેવળ એનો ગુજરાતી વર્ડ છે ઓકે જેમ આપણે જોયું મંદિર તો એને દેવાલય કહીએ છીએ તો ચર્ચ એને દેવળ પણ કહી શકાય અને ક્રોસ એમનો સિમ્બોલ છે નાતલ અને ગુડ ફ્રાઈડે એમના મેઇન ફેસ્ટિવલ છે ઓકે પછી આવે છે પારસી તો પારસી જે ધર્મ છે એના પારસી ધર્મના ધર્મગુરુનું નામ છે અશો જરથુસ્ટ્ર ઓકે અવેસ્તા એમનું હોલી બુક નેમ છે ઓકે હોલી બુકનું નામ છે અવેસ્તા અને એમનું પ્રેયર કરવા માટે એવો ક્યાં જાય છે હોલી પ્લેસ કઈ છે અમને અગિયાર ઓકે અને બાજુમાં તમે જોઈ શકો છો ફાયર નો સિમ્બોલ તમને દેખાય છે તો અગ્નિ જે છે એ ધર્મનો પ્રતીક છે પતેતી અને નવરોજ એમના મેન ફેસ્ટિવલ છે ઓકે પછી જૈન ધર્મની વાત કરીએ તો એના ધર્મગુરુનું નામ છે મહાવીર સ્વામી એમનો ધાર્મિક ગ્રંથ છે આગમ એ લોકો પ્રેયર કરવા માટે ક્યાં જાય છે જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો સ્વસ્તિક છે પછી એમના ધર્મનું પ્રતિક છે બરાબર સિમ્બોલ છે અને પર્યુષણ મહાવીર જયંતિ એમના મેન ફેસ્ટિવલ છે અને છેલ્લે આપણે જોઈએ બૌદ્ધ ધર્મ તો એના ધર્મગુરુ

તો આઈ હોપ તમને બરાબર સમજાઈ ગયું